આણંદમાં ભાજપના કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. માસ્કના દંડ અંગે યોગેશ બાબજીએ કરી બોલાચાલી. યુવાનો પાસેથી દંડ માંગતા મહિલા પોલીસે સાથે ઘર્ષણ થયું. દંડ માંગતા કાઉન્સિલર યોગેશ બાબજીએ કરી દાદાગીરી. યુવાનોએ માસ્ક નહોતું પહેર્યું છતાં બોલાચાલી કરી. ઉગ્ર બોલાચાલી થતાં ટાઉન પીઆઈ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. નિયમોનું પાલન કરાવનાર પોલીસ સામે દાદાગીરી કેમ? શું નિયમો નેતાઓને લાગુ નથી પડતા? સામાન્ય લોકો દંડ ભરે તો નેતા પુત્ર કેમ નહીં? દંડ ભરવાનો હતો તો તમાશો કેમ કર્યો? નિયમોનું પાલન કરાતા દાદાગીરી પર કેમ ઉતરી આવો છો? શું કાઉન્સિલરોને તમાશો કરવાની છૂટ છે? આ તમામ સવાલ ઉભા થાય છે. અને એ નાના બાળક ને તમે નથી જવા દેતા. એને પેલો ગુનો હોય તેને તમારે રિક્વેસ્ટથી કેવું જોઈએ, રિક્વેસ્ટથી તમારે કેવું જોઈએ કે બેટા માસ્ક પહેરી તું આગળ વધ. જયારે મારા બાબાએ એમ કહ્યું કે મારા ખિસ્સામાં ખાલી 100 રૂપિયા પડ્યા છે, મારે મારા ઘરેથી પૈસા મંગાવવા પડશે, 1000 રૂપિયા મારી પાસે નથી. ત્યાર પછી હું અહીં આગળ આવ્યો અને મેં મેડમને કહ્યું કે મેડમ તમે એક વાર બાબાને જવા તો દેવો જોઈએ. એક માસ્ક એટલે એક નાની વસ્તુ છે કે મોટી વસ્તુ છે, પણ તમે બી એક સેવા કરી શકો છો કે જે વ્યક્તિ માસ્ક નથી પહેરતી એને તમે આપીને એમ કરી શકો છો કે ભાઈ ફરી આ ભૂલ કરશો નહીં, અને ફરી ભૂલ કરશો તો તમે ગુના પાત્ર બનો છો. છતાં એમણે 1000 રૂપિયાનો દંડ બંને છોકરા બાબાએ ભરી લીધેલો છે. જ્યારે અમારી પાસે આવો દંડ વસૂલ કરવામાં આવે છે, એ જ રીતે આ સરકારી ગાડી છે અને સરકારી ગાડીમાં આરટીઓની જે માન્યતા મુજબ એની નંબર પ્લેટ નથી, તો આનો દંડ કોણ ભરશે? તો શું સરકારને કોઈ દંડ ભરવાની જોગવાઈ કે આવો કોઈ એમને નિયમ લાગુ પડતા નથી? જે ખાલી આમ પબ્લિક માટે જ નિયમો લાગુ પડે છે. 1000 રૂપિયાના અમારા બંને જોડે દંડ ભરાવડાયો. જ્યારે અમે એમને કહ્યું કે અમે પૈસા નથી, અમે મંગાવીએ છીએ બાપા જોડે, તારે એમને એવું કીધું અમને કે ગરમીથી વાત, અમે પીઆઈ આણંદના જે પીઆઈ છે અમને અમારા જોડે ગરમીથી વાત કરી અને અમે બોલાવીને અમે દંડ જ્યારે ભર્યો ત્યારે આ લોકોએ અમારા જોડે શબ્દ એવા આપણે મતલબ જે બોલી ના શકાય એ લોકોએ બહારથી અમારા જોડે વાત કરી. જો પોલીસ અધિકારી પોતે જે ગાડીમાં આવે છે એ ગાડી તમે જોઈ શકો છો કે આરટીઓના માન્ય છે જ નહીં, એ તમે જોઈ શકો છો. તો હવે પોલીસ અધિકારી પોતે આ ગાડી લઈને ફરે છે તો આમ જનતા જોડે એનો ગુનો દાખલ કરે તો એમનો ગુનો કોણ ભરશે? મારી માંગ એ છે કે આજે આરટીઓ જે આમ જનતા જોડે આ લોકો દંડ ઉઘરાવે છે એ લોકોએ પોતે આ દંડ ભરવો જોઈએ. જે આરટીઓ માન્ય નથી, જ્યારે અમારા સાધનો અમે પોતે લઈને જઈએ છીએ ત્યારે પોલીસની પોતાની ગાડીના નંબર પ્લેટ આવો હોય અને અમારા જોડે દંડ ભરાય છે તો પોલીસનો દંડ કોણે ભરશે? તો જે રીતે આપે જોયું કે દંડ તો ભરવાનો જ છે, તેમ છતાં પણ તમાશો કરવામાં આવ્યો. નિયમોનું પાલન કરાવનાર સામે દાદાગીરી કેમ? એક તો તમે નિયમોનું પાલન નથી કરતા અને સામે કરો છો દાદાગીરી. શું નિયમો માત્ર નેતાઓને લાગુ નથી પડતા? સવાલ અહીંયા ઉભો થાય છે. સામાન્ય લોકો દંડ ભરે તો નેતા પુત્ર કેમ નહીં? તેમને પણ દંડ ભરવો જ પડશે. દંડ ભરવાનો હતો તો પછી તમાશો કેમ કર્યો? આ તમામ સવાલો ઉભા થાય. જપ્તવ્ય જોડાય છે. જપ્તવ્ય, કાઉન્સિલરો તમાશો કરવાની છૂટ કેમ? એક તરફ જોઈએ છે તો આમ જનતા કે જેને દંડની જોગવાઈ છે દંડ ભરવો જ પડે છે, પરંતુ નેતા પુત્ર હોય, નેતા હોય, અધિકારીઓ હોય, તેમના માટે તો જાણે નિયમો અલગ.
બિલકુલ ક્યાંથી જુઓ, હવે આ કોરોના સંક્રમણ ન માત્ર દવાખાનાઓ સુધી સંઘર્ષમય વાતાવરણ બતાવે છે, પરંતુ રસ્તા પર પણ નેતા અને અધિકારીઓ વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો સામે આવતા હોય છે. આ જ પ્રકારના દ્રશ્યો આણંદના ગ્રીડચા રસ્તા પાસે જોવા મળ્યા. પૂર્વ કાઉન્સિલર હિમેશ પટેલ, જેઓ મુખી નામથી સમગ્ર નગરમાં પ્રચલિત છે, તેમના પુત્રને જ્યારે પોલીસ કર્મીએ રસ્તે જતા રોક્યા હતા અને માસ્ક ન પહેરવા બદલ દંડનીય કાર્યવાહી કરવા કહ્યું હતું, ત્યારે હિમેશ પટેલ પોતે ત્યાં ધસી આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ખેડા આણંદ જિલ્લાના ઉપપ્રમુખ યોગેશ પટેલ બાપજી નામથી જેઓ પ્રચલિત છે, તેઓ પોતે ત્યાં ધસી આવ્યા. દંડનીય કાર્યવાહી શા માટે થઈ રહી છે, શા માટે તેમને સામાન્ય રીતે સમજાવવામાં ન આવ્યા, આ પ્રકારના અલગ અલગ પ્રકારના આર્ગ્યુમેન્ટ કરી અને મહિલા પોલીસ અધિકારીને જાણે તેઓ તતડાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. મહત્વની વાત કહી શકાય ખ્યાતિ કે જ્યારે માસ્ક ન પહેરનાર સામે રાજ્ય સરકારે 1,000 રૂપિયા દંડ ઉઘરાવવાની કાર્યવાહી કરવાના નિયમો અને સૂચનો બનાવ્યા છે, ત્યારે એ કોઈ પણ વ્યક્તિ હોય તે દરેક વ્યક્તિ સામે અધિકારીઓએ આ દંડનીય કાર્યવાહી કરવી જ જોઈએ. અને આ જ પ્રકારની એક મહિલા અધિકારી કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે એ યુવાન કોઈ નેતા પુત્ર સામે જણાઈ આવતા સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ આ સમગ્ર કાર્યવાહીમાં મધ્યંતરી કરવા પહોંચ્યા હતા. દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે ભૂરા કલરનો જબ્બો પહેરેલા યોગેશ બાપજી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના ઉપપ્રમુખ છે, જેઓ તેઓ મહિલા અધિકારીને ખખડાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને સમજી શકાય છે કે જાણે નિયમો ફક્ત સામાન્ય વ્યક્તિ પૂરતી સીમિત હોય, આ જ પ્રકારના દ્રશ્યો સમગ્ર જિલ્લા અને રાજ્યમાં વારંવાર ઉપસ્થિત થતા હોય છે, ત્યારે શું ભાજપના નેતાઓ દરેક અધિકારીઓ પાસે સામાન્ય જનતાની મધ્યંતરી કરવા પહોંચશે? આ સૌથી મોટો સવાલ છે. જો નિયમ બનાવ્યો છે તો તેનું પાલન અને અનુશાસન કરવું એ સામાન્ય નાગરિક સાથે નેતાઓની પણ ફરજ છે. ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે આણંદના ધારાસભ્ય પણ વગર માસ્કે ઉદઘાટન કરતા દેખાયા હતા. પોલીસ તંત્ર પર પણ સવાલ થાય છે, જો એક સામાન્ય વ્યક્તિ ઉપર દંડનીય કાર્યવાહી થાય તો નેતાઓ ઉપર પણ દંડનીય કાર્યવાહી કરવી જ જોઈએ. ધારાસભ્ય માસ્ક વગર દેખાયા, તેમની ઉપર દંડનીય કાર્યવાહી થઈ કે કેમ? એક યુવાન જ્યારે માસ્ક વગર દેખાયો ત્યારે તેની પર દંડનીય કાર્યવાહી થઈ રહી છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતા મધ્યંતરી કરી રહ્યા છે. સરકારના બનેલા નિયમો સામાન્ય જનતા પૂરતા સીમિત ન રહે તેની તકેદારી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ દ્રશ્યો જોઈને રાજ્ય સરકાર અને ગૃહ વિભાગે પણ સમજવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પણ તેમના નેતાઓને સૂચન કરી અને હોશમાં રહેવાનું ગાઈડન્સ આપવાની જરૂર છે. આણંદના દ્રશ્યો ખરેખર રાજ્ય સરકારના નિયમો માટે આંખ ઉઘાડનાર કિસ્સો છે. જી બિલકુલ, આભાર આપતો તમામ માહિતી બદલ. તો આંખ ઉઘાડનાર આ દ્રશ્યો સામે આવ્યા છે. નિયમોનું પાલન કરાવનાર સામે દાદાગીરી ન જ થવી જોઈએ, નેતા પુત્ર જ પછી કેમ ન હોય. નિયમો નેતાઓ માટે પણ એટલા જ લાગુ પડે છે, તેઓએ પણ દંડ તો ભરવો જ પડે છે. તો પછી તમાશો શા માટે?